મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને એક એવા વિષય ઉપર વાત કરવા માગું છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે, આમ તો બીમારી દરેક લોકોને આવે છે. આપણા વિસ્તારમાં કે આપણી પૃથ્વીમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે બીમાર ન હોય અથવા તો બીમારી ન ભોગવી હોય. તો બીમારીમાં શું ખાવું અને શું ન ખાવું એના વિશેની ખૂબ જ ચિંતાઓ હોય છે. તો આ બીમારી વખતે આપણે કયા પદાર્થો લેવા જોઈએ અને કયા પ્રકારની બીમારીમાં કયા પદાર્થો ઉપયોગી છે અને બિનઉપયોગી છે એની કેટલીક મારે તમને વાત કરવાની થાય છે. કે દાખલા તરીકે લીલી દ્રાક્ષ એટલે કે અંગૂર આપણે લઈએ તો એ શુક્ર ધાતુ વધારનાર છે, પણ એ કફ કરનાર છે. પછી તે સારક અને મળ ઉતારનાર છે. તેનો ઉપયોગ ખાસ કરીને ક્ષય, તાવ, શ્વાસના રોગ, વાના રોગ, કમળો, મૂત્રનો અટકાવ, તરસ, દાહ અને આંખના રોગોમાં કરી શકાય છે. પણ ઝાડા થયા હોય અને શરદી થઈ હોય કે ઉધરસ થઈ હોય તો એ દ્રાક્ષ આપી શકાતી નથી. મિત્રો, આ બરાબર સમજવા જેવી વાત છે. કેરી આપણે એનું ટાણું આવે ત્યારે ખૂબ ખાઈએ છીએ, ઉનાળામાં હદથી વધારે ખાઈએ છીએ અને આપણે બીમારી લાવીએ છીએ. કેરી પાકી હોય કુદરતી રીતે તો એ વાતનાશક છે, પણ પિત્ત કરનાર છે. પરંતુ તે પૌષ્ટિક છે અને એનો ઉપયોગ ક્ષયમાં, અરુચિ, ઉલટી, વાના રોગ, શૂળ, હૃદયરોગ અને માથાની પીડામાં કરી શકાય. પણ તે ઝાડા થયા હોય કે આપણને હરસ થયા હોય તો એનો ઉપયોગ એ સમયે કરી શકાતો નથી. એ જ રીતે કેટલાક દ્રવ્યો એવા છે કે એ બધી રીતે લઈ શકાય છે. એમાં આદુ, તો કે આદુ શું છે, તો કે વાયુ અને કફનો નાશ કરે છે. એ અરુચિમાં ઉપયોગ લઈ શકાય છે. શ્વાસ, ઉધરસ, આફરો, કબજિયાત, આમવાત, જે કાચો આમ હોય, હૃદયરોગ હોય, સોજા હોય, પેટના રોગો, ગળાના રોગો, ઉધરસ, દરેક રોગમાં આદુનો ઉપયોગ થઈ શકે છે. આદુનો ઉપયોગ ન કરી શકાય એવો કોઈ રોગ જ નથી. મિત્રો, આપણે કેળા 12 માસ ખાઈએ છીએ. આ કોઈ ખાવાની આપણી વૈદકીય રીત જ નથી. પક્વ કેળા હંમેશા ચોમાસામાં જ ખાવાના હોય, તેમ છતાં પાકા કેળા એ શુક્રધાતુ અને માંસવર્ધક છે, એટલે કે આપણી ચરબી વધારનાર છે. કાચા કેળા કફ કરનાર છે, પણ એ બળ આપનાર છે. કેળાનો ઉપયોગ હૃદયરોગમાં થઈ શકે અને એ આંખના રોગોમાં પણ થઈ શકે. પ્રમેહમાં પણ એને ઉપયોગમાં મર્યાદિત રીતે લઈ શકાય. પણ તે કફના રોગ અને શરદી કે સળેખમવાળાને કેળા ન અપાય. ખાસ કરીને બાળકોને આપણે કેળા ખવડાવ્યા કરીએ છીએ, એ બિલકુલ વ્યાજબી નથી. ને જેનો અગ્નિમંદ હોય, જેને કબજિયાતને અપચોને રહેતો હોય, એને પાકા કેળા ન ખવાય, પણ એ કાચા કેળાનું શાક ખાઈ શકે. કાકડી 12 માસ મળે છે, તો કાકડી એ પિત્તનાશક છે. એ શુક્ર ધાતુ વધારનાર છે. એ માતાઓ જે સ્તન્ય હોય એને ધાવણ વધારનાર છે. એ લોહીને શુદ્ધ કરનાર છે. એ ઉપરાંત એ મૂત્રના અટકાવના રોગો, રક્ત વિકાર અને કોઈ પણ પ્રકારના ઉપદંશ હોય એમાં એ લઈ શકાય છે. પરંતુ ઝાડા થયા હોય ત્યારે કાકડી લઈ શકાતી નથી. મિત્રો, કારેલા આપણે ખાઈએ છીએ, બધાને ભાવે છે. એનો ઉપયોગ તાવ, અજીર્ણ, અમ્લપિત, અરુચિ, પછી શરીરનું દુબળાપણું, શૂળ, ડાયાબિટીસ જેવા વ્યાપી ગયેલા રોગ, સોજા, ચામડીના રોગ, ખાસ કરીને કુષ્ઠ, પછી આંખના રોગ કે માથાના રોગ એ થયા હોય તો કારેલા આપણે ખાઈ શકીએ છીએ. કારેલાનું શાક બનાવી શકાય છે. કારેલાનો સૂપ પી શકાય છે. કારેલા જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર છે. એ મૃદુ વિરેચક છે
અને લોહીને શુદ્ધ કરે છે. કારેલા એકેય રોગમાં ન અપાય એવું ક્યાંય લખવામાં આવ્યું નથી, તેથી કારેલા બારમાસી ખાઈ શકાય. એ જ રીતે કંટોલા, જે માત્ર આપણે ચોમાસાના બે મહિના જ મળે છે, એ શાક અદ્ભુત છે. કંટોલા પોતે સ્વયં ત્રિદોષનાશક છે, અગ્નિદીપક છે, અને એનો ઉપયોગ તાવમાં થઈ શકે, અજીર્ણમાં થઈ શકે, અમ્લપિત્તમાં થઈ શકે, પછી નાક તથા આંખના રોગમાં પણ કરી શકાય, શ્વાસમાં લઈ શકાય, ખાંસી થઈ હોય તોય ખાઈ શકાય, પણ ક્ષય થયો હોય તો એનો ઉપયોગ કંટોલાનો થઈ શકતો નથી. એ જ રીતે આપણે જાંબુ એટલે કે રાવણા જેને કહીએ, એ આપણે એના ઉનાળા અને ચોમાસાની શરૂઆતમાં આવે છે તો એ વાયુને કરનાર છે, એ જઠરાગ્નિને પણ દૂષિત કરનાર છે, અને એનો ઉપયોગ ઝાડામાં થઈ શકે છે, ડાયાબિટીસમાં પણ થઈ શકે છે, શ્વાસ હોય, ઉધરસ હોય, દાહ હોય, કૃમિ હોય એમાં કરી શકાય, પરંતુ અજીર્ણ પછી સ્વરભેદ અને વ્યાત વ્યાધિમાં જાંબુ એટલે કે રાવણાનો આપણે ઉપયોગ કરી શકતા નથી. મિત્રો, દાડમની થોડીક વાત કરું તો દાડમ એ બળ આપનાર છે, બુદ્ધિ વધારનાર છે, એનો ઉપયોગ તાવમાં થઈ શકે છે, એ અરુચિ મટાડી શકે છે, મૂર્છા પણ મટાડી શકે છે, ઉન્માદ એટલે કે ગાંડપણ જેને હોય, જેને માનસિક અસ્તવ્યસ્તતા હોય, જે એન્ઝાયટીથી પીડાતા હોય એને દાડમ આપી શકાય છે, એ દાહને પણ મટાડે છે, એ વાત વ્યાધિને પણ મટાડે છે, હૃદય રોગમાં પણ લાભ આપે છે, વ્રણ રોગ થયા હોય, અમ્લપિત હોય, વિસર્પ હોય, ઉબકા આવતા હોય, માથાના દુખાવા હોય, એવો મિત્રો કોઈ રોગ નથી કે જેમાં આપણે દાડમ ન ખાઈ શકીએ. એટલે દેશી દાડમ ખાસ કરીને ખૂબ ઉપયોગી છે, પછી એનો રસ ભલે થોડોક તૂરો હોય તો એ આપણે લઈ શકીએ છીએ. મિત્રો, લીલા નાળિયેર એ પૌષ્ટિક છે, બસ્તીશોધક છે, વાયુ અને પિત્તનો નાશ કરે છે. ક્ષય, ઉલટી, મૂર્છા, દાહ અને ઉન્માદ અને મૂત્રનો અટકાવ, મૂત્રાઘાત, વાત વ્યાધિ, માથાના રોગમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. નાળિયેરનું પાણી કોઈ પણ રોગમાં ન વપરાય એવું ક્યાંય લખવામાં આવ્યું નથી અથવા તો વિચારવામાં આવ્યું નથી, એટલે નાળિયેર કોઈ પણ રોગમાં આપી શકાય છે. નાળિયેરે હંમેશ સ્વાસ્થ્યવર્ધક કર્યું છે. તો આ બધી બાબતોમાં મારે તમને પોપૈયાની વાત કરવી છે કે પોપૈયું એ ઝાડામાં આપી શકાતું નથી, બાકી તાવમાં આપી શકાય છે. જઠરાગ્નિ એ પ્રદીપ્ત કરે છે, એટલે કે આપણા જઠરનો, આપણી હોજરીનો અગ્નિ એટલે કે ભૂખ લગાડે છે, એ પાચક છે, સારક છે, એ ઝાડો લાવનાર છે, એટલે એ પાછો હર્ષ એટલે કે હરસના રોગમાં પણ આપી શકાય છે, કારણ કે સહેલાઈથી એનું પાચન થઈ જાય છે. મિત્રો, પરવળના શાક વિશે પણ તમને મારે થોડીક વાત કરી છે. પાચક છે, અગ્નિને પ્રદીપ કરે છે, શુક્રધાતુ વધારે છે અને ત્રિદોષ નાશક છે. આ અદ્ભુત શાક છે અને બધા જ રોગમાં એ પથ્ય છે. કોઈ પણ રોગમાં આ શાક આપી શકાય. પરવળને મિક્સરમાં પીસી અને એમાં સિંધવ નાખીને એનું પાણી પણ આપણે એટલે કે એનો રસ પણ પી શકીએ છીએ. આ જ રીતે આપણે રીંગણાની મારે તમને થોડીક વાત કરી છે. રીંગણા એ શાકનો રાજા ગણાય છે અને રીંગણા દરેક ઘરમાં દરેક ઋતુમાં ખૂબ ખવાય છે, પણ રીંગણા માત્ર શિયાળામાં ખાવાનો ખૂબ મોટો મહિમા છે. ઉનાળામાં તે હરસ કે પેટના રોગો કરનાર છે. તેમ છતાં રીંગણા એ અગ્નિ પ્રદીપ્ત કરે છે અને કફ અને પિત્તનો નાશ કરનારા લખ્યા છે. ઉપરાંત એ તાવ, અજીર્ણ, ઉધરસ, શ્વાસ, અરુચિ, વાત વ્યાધિ, આંખ કાન અને નાકના રોગ અને મેદમાં પણ આપી શકાય, પણ તે રક્તપિત જેવા રોગ અને ક્ષયમાં નથી આપી શકાતા. લીંબુ એ ત્રિદોષનાશક છે, જઠરાગ્નિ વધારે છે, ખોરાકનું પાચન કરે છે, એ અજીર્ણ મટાડે છે, મંદાગ્નિ, કૃમિ, હરસ, કોલેરા, ઉલટી, તૃષા, વાત વ્યાધિ બધામાં એનો ઉપયોગ છે. પરંતુ નવો તાવ આવે ત્યારે એ આપણે લીંબુનું પાણી આપી શકાતું નથી.
એ જ રીતે મારે આપને સરગવાની વાત કરવી છે. એ વાયુનો નાશ કરનાર છે, રક્તદોષને મટાડે છે, એ વાત વ્યાધિ મટાડે છે, એ વાના રોગ ખાસ કરીને ઉરુસ્તંભ, રાંજણ, સાયટિકા, કમરના દુખાવા અને ખાસ કરીને ડાયાબિટીસમાં પણ એની ખૂબ જ ઉપયોગિતા છે. સોજામાં પણ આપી શકાય છે. એને સરગવાનું શાક કે એનો સૂપ કે સરગવાની કઢી કોઈ પણ રોગમાં રોગ થયો હોય તો ન આપી શકાય એવું ક્યાંય જણાવવામાં આવ્યું નથી. અને અમારો પણ ખુદ અનુભવ છે કે આ બધા શાકોમાં સરગવો એ સર્વશ્રેષ્ઠ છે. એટલે કેટલીક મેં તમને શાકભાજી અને ફળોની વાત કરી છે કે જે આપણને રોગ થાય ત્યારે ક્યારે લેવા કે ક્યારે ન લેવા એની વિગતો આપણે મેં સ્વાભાવિક અને સાદી રીતે આપને જણાવી છે. જેનો ઉપયોગ આપણે વિચારીને કરીએ તો પણ આપણે સાજા રહી શકીએ છીએ અને કોઈ પણ રોગનો આપણે સામનો કરી શકીએ છીએ.